પ્રિય મિત્ર, આપ જાણો છો તેમ કેટલાક દિવસોથી આપણે આપણા આ સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ પ્રથમ શુભ સંદેશ માથી અનુસાર શુભ સંદેશનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ. અને તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે માથી અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યયની 1-11 કલમોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે 12મી કલમથી આગળ વધીને 25મી કલમ સુધી જોઈશું અને એ પછી બીજા અધ્યયની 1-4 કલમો જોવા માગીએ છીએ. તમારી સમક્ષ કૃપા કરીને પ્રેમ સંદેશ નામનું પુસ્તક ખુલ્લું રાખજો, પાના નંબર 2 ઉપર. હવે અહીં તમે જોશો તો 12-17 કલમોમાં લખવામાં આવ્યું છે કે બેબિલોનની ગુલામીમાં પ્રજાને લઈ જવામાં આવી તે પછી યખોનિયાના શલદાતીએલનો પિતા હતો અને શલદાતીએલ ઝરુબાબેલનો પિતા હતો. ઝરુબાબેલ અબીદઉનો પિતા હતો અને અબીઉદ એલિયા કિમનો પિતા હતો. એલિયા કિમ આઝોરનો પિતા હતો અને આઝોર ઝાદોકનો પિતા હતો. ઝાદોક આખીમનો પિતા હતો અને આખીમ એલિયુદનો પિતા હતો. એલિયુદ એલિયાઝરનો પિતા હતો અને એલિયાઝર માથાનનો પિતા હતો. માથાન યાકોબનો પિતા હતો. યાકોબ યોસેફનો પિતા હતો. યોસેફ મારિયાનો પતિ હતો અને મારિયા ઈસુ જે ખ્રિસ્ત કહેવાયા તેમની માતા હતી. 17મી કલમ. આમ અબ્રાહમથી દાવીદ સુધી 14 પેઢી થાય છે અને દાવીદના સમયથી પ્રજાને બેબિલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી 14 પેઢી થાય છે અને ત્યાંથી ઈસુ ખ્રિસ્તનો જન્મ સુધી 14 પેઢી થાય છે. હવે 1-17 કલમોમાં આપણે જોયું તો કુલ 46 વ્યક્તિઓ વિશે મિત્ર જણાવવામાં આવ્યું છે માથી અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યયની. આ 46 વ્યક્તિઓનો સમયગાળો આશરે 2000 વર્ષોનો છે. એ બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૂર્વજો હતા. હવે એ બધા પૂર્વજોના વ્યક્તિત્વમાં, આત્મિક જીવનમાં અને અનુભવોમાં બહુ જ વિભિન્નતા હતી. આ વંશાવળીનો અભ્યાસ કરતા એ સ્પષ્ટ થાય છે મિત્ર કે ઇતિહાસમાં વર્ણવેલું ઈશ્વરનું કાર્ય માનવીઓની નિષ્ફળતાઓ અને પાપો વડે કંઈ નાબૂદ થતું નથી કે નિષ્ફળ થતું નથી. ઈશ્વર સામાન્ય સાધારણ માનવીઓ દ્વારા પણ મિત્ર કાર્ય કરે છે. જે રીતે ઈશ્વર પિતાએ સાધારણ વ્યક્તિઓ દ્વારા તેમના પુત્ર જગ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા, એ જ રીતે મિત્ર ઈશ્વર આજે આપણને પણ એમની મહાન યોજનામાં વાપરી શકે છે. હવે આપણે 16મી કલમમાં જોયું એ પ્રમાણે યાકોબ યોસેફનો પિતા હતો. હવે આ યોસેફ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા હતા, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોસેફ અને મારિયાના શારીરિક સંસર્ગ દ્વારા જન્મ પામ્યા નહોતા. એ સ્પષ્ટ કરવા માટે મિત્ર લખવામાં આવ્યું છે કે યોસેફ મારિયાનો પતિ હતો અને મારિયા ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેમની માતા હતી. આ બાબત બતાવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી માત પિતા દ્વારા જન્મ્યા નથી, પણ ઈશ્વર પવિત્ર આત્માના પરાક્રમ વડે જન્મ્યા છે. એ હકીકત બાઇબલ જાહેર કરે છે. એવા અજોડ જન્મને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કુમારીના પુત્ર તરીકે, મારિયાના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ માથી અનુસાર શુભ સંદેશનો લેખક માથી એ સ્પષ્ટ કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોસેફના પુત્ર નથી, પણ ઈશ્વર પુત્ર છે જે મારિયા દ્વારા જન્મ્યા. હવે આવું કેવી રીતે અને શા માટે બન્યું એની સ્પષ્ટતા અથવા તો ખુલાસો હવે પછી આપણને મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે મિત્ર આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારીના કુંખે જન્મ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વૃત્તાંતને વર્ણવતા કુલ 4 શુભ સંદેશમાં પ્રથમ માથી અને એ પછી લેખક લુક અનુસાર શુભ સંદેશમાં સ્પષ્ટ કરે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારીને પેટે જન્મેલા ઈશ્વર પુત્ર છે. યોસેફ મારિયાનો પતિ હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શારીરિક પિતા નહોતો એ, અને મારિયા કોઈ અવિશ્વાસુ ખરાબ ચારિત્રવાળી સ્ત્રી નહોતી. બાઇબલ કહે છે કે જે ઈશ્વર પવિત્ર આત્માની પ્રેરણા વડે લખાયું છે એ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક કુંવારીને કુંખે જન્મ્યા. હવે 17મી કલમમાં આપણે વંશાવળીને 3 જૂથોમાં મૂકીને જૂના કરારનો ઉપર છેલ્લો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે આપણે વાંચ્યું એ પ્રમાણે. હવે પ્રથમ વિભાગમાં આપણે જોઈએ છીએ તો અબ્રામથી દાવીદ રાજા સુધી જણાવવામાં આવ્યું છે અને બીજા વિભાગમાં દાવીદથી બેબિલોનના બંદીવાન સુધી વર્ણવવામાં આવ્યું છે અને બેબિલોનના બંદીવાનના સમયથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સુધી જણાવવામાં આવ્યું છે. આ તો એક ઐતિહાસિક અને સાચો 2000 વર્ષનો સમયગાળો વર્ણવવામાં આવ્યો છે મિત્ર. 17મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે જે 14-14 પેઢી જૂથો છે મિત્ર, એ વંશાવળીની ચોકસાઈની અને સચ્ચાઈની પ્રમાણભૂતતા છે. હવે મિત્ર, માથી આપણને સાબિતી આપે છે કે યોસેફ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા નથી, શારીરિક પિતા નથી, અને એનો ખુલાસો પણ માથી આપે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં જ ઈશ્વરે જાહેર કર્યું છે કે અલૌકિક અને દૈવી જન્મ સંભવિત છે.
બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા નામનો સંદેશવાક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ અગાઉ, મિત્ર કેટલા 700 વર્ગ અગાઉ ભવિષ્યવાણી કરતા કહે છે કે એ માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે, જુઓ કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. યશાયા સંદેશવાકનું પુસ્તક 7મો અધ્યાય 14મી કલમ. આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા આપણને 700 વર્ષ બાદ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે જોવા મળે છે. માથી અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય 22 અને 23 કલમ પ્રમાણે. હવે આપણે 18મી કલમ જોઈએ. અહીં લખ્યું છે ઈસુ ખ્રિસ્તનો જન્મ, એ શીર્ષક નીચે લખ્યું છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો. તેમની માતા મારિયાની સગાઈ યોસેફ સાથે થઈ હતી, પણ તેઓનો સમાગમ થાય એ પહેલાં તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાય. ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ ઈશ્વરે સંદેશવાહકો દ્વારા અને ઈશ્વરના દૂત દ્વારા પણ જણાવ્યું હતું મિત્ર, પ્રથમ યોસેફને અને ત્યારબાદ મારિયાને પણ. આ પવિત્ર આત્મા વડે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારિયાને પેટે જન્મ્યા હતા. 19મી કલમ કહે છે કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાય. અને એ પછી શું કહે છે 19મી કલમમાં, જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યોસેફ હંમેશા યથાયોગ્ય રીતે વર્તનાર માણસ હતો, પણ એ મારિયાને જાહેરમાં કલંકિત કરવા માગતો ન હતો. આથી તેણે ખાનગીમાં સગાઈ તોડી નાખવાનો નિર્ધાર કર્યો. આ મુદ્દા માટે મોશેનું નિયમશાસ્ત્ર તો બહુ જ કડક હતું મિત્ર, બહુ કડક. ઈશ્વરે આપેલા નિયમશાસ્ત્ર પ્રમાણે જો કોઈ કુંવારી ગર્ભધારણ કરે ને મિત્ર, અથવા તો બિનચરિત્રવાળી માલુમ પડે ને, તો એને પથ્થરે મારવામાં આવતી, પથ્થરે. અને એમ પથ્થર વડે બહુ જ ક્રૂર રીતે વ્યભિચારી સ્ત્રીનું મૃત્યુ થઈ જતું. પણ યોસેફ નામનો આ માણસ તમે જુઓ, નામાંકિત વ્યક્તિ હતો, એ યોગ્ય વર્તન કરનાર માણસ હતો, કોઈને બદનામ કરે એવો માણસ નહોતો. મારિયા પણ આપણું ધ્યાન ખેંચનારી, સારી ચાલ ચલગત ધરાવતી એવી ચરિત્રવાન મહિલા હતી, અને એટલે જ એ એક અનોખી વ્યક્તિ હતી. ઈશ્વરે પોતે મારિયાને ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની માતા તરીકે પસંદ કરીને કોઈ નાની સૂની વાત નહોતી કરી મિત્ર. ઈશ્વરે યોગ્ય યુવતીને, યોગ્ય કુંવારીને પસંદ કરી હતી. આગળ 20મી કલમ કહે છે કે જ્યારે તે આ વિશે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો અને તેને કહ્યું કે દાવીદના વંશજ યોસેફ, મારિયાને તારી પત્ની તરીકે સ્વીકારતા ગભરાશ નહીં, કારણ પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે. આંતરિક રીતે દુઃખી થયેલા એવા યોસેફ જેવા માણસને કોણ દિલાસો આપી શકે મિત્ર. યોસેફ તો મનોમન વિચારી રહ્યો હતો કે ખાનગીમાં મારિયાની સાથેની સગાઈ હું તોડી નાખું. એવું મનોમન વિચારી રહેલો યોસેફ 20મી કલમમાં સાંભળે છે કે દાવીદના વંશજ યોસેફ, મારિયાને તારી પત્ની તરીકે સ્વીકારતા ગભરાઈશ નહીં, કારણ કે પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે. ઈશ્વર દ્વારા યોસેફના મનનું સમાધાન થઈ ગયું મિત્ર. એ જે ભૂલ કરવાનો હતો એ કરતા ઈશ્વર પોતે એને રોકે છે. 21મી કલમ કહે છે તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેમના પાપમાંથી બચાવશે. જન્મ લેનાર પુત્ર ઈશ્વર પુત્ર છે, જે કુંવારીની કુખે જન્મે છે, પણ એનું નામ ઈસુ પાડશે. એવી સૂચના ઈશ્વરે અગાઉથી તમે જુઓ મિત્ર મારિયા અને યોસેફને આપી દીધી. અને આ ઈસુના નામનો અર્થ થાય છે તારનાર, બચાવનાર, ઉગારનાર, ઉદ્ધાર કરતા, મુક્તિદાતા. ઈશ્વર પોતાના શ્રેષ્ઠ સૃજન માણસને પાપોમાંથી બચાવશે, અનંત વિનાશમાંથી બચાવશે, અને બચાવનાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મિત્ર. ઈશ્વર તારે છે મિત્ર, ઈશ્વર બચાવે છે મિત્ર, ઈશ્વર ઉદ્ધાર કરે છે. આપણે સ્વપ્રયત્નથી અથવા તો બીજા કોઈ માણસની મદદ વડે અથવા તો બીજી કોઈ પણ રીત રસમ વડે પાપમાંથી, આપણા પાપોમાંથી ઉગરી શકીએ એમ છે જ નહીં. આપણા અનંત વિનાશમાંથી આપણો ઉદ્ધાર થાય એ શક્ય જ નથી. ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરે આ પૃથ્વી ઉપર આપણો ઉદ્ધાર કરવા મોકલ્યા મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણો ઉદ્ધાર કરવા ઈશ્વરે મોકલ્યા. 22મી કલમ કહે છે સંદેશવાહકની મારફતે પ્રભુએ જે જણાવ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બાતી બાબતો બની. માથ્યુ અનુસાર શુભ સંદેશનો લેખક માથ્યુ પોતાના લખાણ દ્વારા યહૂદી લોકોને એ જણાવવા માગે છે કે ઈશ્વરે અગાઉ જે કાંઈ ભવિષ્યવાણી જણાવી છે એની પરિપૂર્ણતા રૂપે આ બધું બની રહ્યું છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ગુપ્ત રીતે એકાએક થયો નહીં, સેંકડો વર્ષો પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ભવિષ્યવાણી જાહેર કરવામાં આવી હતી. ઈશ્વરના વચનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો આધાર છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને કુંવારીની કુખે જન્મ લેશે એની સાબિતી ઈશ્વરે ભવિષ્યવાણીમાં આપી છે.
23-25 કલમો કહે છે કે કુમારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઇમ્માનુએલ, જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે એવો થાય છે, પાળવામાં આવશે. જ્યારે યોસેફ જાગી ઉઠ્યો, યોસેફનું દર્શન હજુ ચાલુ છે દેવદૂત દ્વારા, જ્યારે યોસેફ જાગી ઉઠ્યો ત્યારે પ્રભુના દૂતના કહેવા પ્રમાણે તેણે કર્યું અને મારિયા સાથે તેણે લગ્ન કર્યું. પણ મારિયાએ પુત્રને જન્મ આપ્યો નહીં ત્યાં સુધી તેણે તેનો સમાગમ કર્યો નહીં. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડ્યું. થોડો સમય આપણે 23મી કલમ ઉપર જરા વિચાર કરીએ મિત્ર. ઈશ્વરે સેંકડો વર્ષ અગાઉ યશાયા સંદેશવાહકના પુસ્તકના 7મા અધ્યાયની 14મી કલમમાં સ્પષ્ટ રીતે જાહેર કર્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારીને પેટે જન્મ ધરશે. કુમારીને પેટે. હવે બાઇબલ મિત્ર જ્યારે કુમારી શબ્દ વાપરે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે જે કુંવારી સ્ત્રીએ, યુવતીએ કદી પણ કોઈ પુરુષનો જાતીય અનુભવ કર્યો ના હોય એવી કુમારિકા. આજે તો ઘણી બધી યુવતીઓ લગ્ન પહેલાં જ વ્યભિચારના પાપને લીધે ગર્ભધારણ કરે છે. મારિયાના હકમાં એવું નહોતું બન્યું મિત્ર. મારિયા ચરિત્રવાન યુવતી હતી અને ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા એને ગર્ભ રહ્યો. ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા મારિયા ગર્ભ રહી એ તો વિશ્વનો સૌથી મોટો ચમત્કાર હતો મિત્ર, સૌથી મોટો ચમત્કાર. આપણે ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલા નામ વિશે જરા વિચાર કરીએ. એમના નામમાં પણ બહુ જ અદ્ભુત મર્મ સમાયેલો છે. એનું નામ ઇમ્માનુએલ પાળવામાં આવશે, જેનો અર્થ થાય છે ઈશ્વર આપણી સાથે છે. ઈસુ એ પણ એમનું નામ છે. જ્યારે ખ્રિસ્ત એ એમની ઓળખાણ છે. ઈસુ એટલે પોતાના લોકને એમના પાપમાંથી બચાવનાર, મનુષ્યને, માનવજાતને માનવીના પાપમાંથી ઉદ્ધાર કરનાર, એ ઈસુ ખ્રિસ્તના નામનો અર્થ થાય છે. અને ઇમ્માનુએલ એમનું નામ છે, એનો અર્થ થાય છે કે ઈશ્વર આપણી સાથે છે. ખ્રિસ્ત શબ્દનો થાય ઈશ્વર દ્વારા અભિષિક્ત કરવામાં આવેલ, ઈશ્વરનો અભિષિક્ત. અને એટલે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા, તમારા અને સમગ્ર માનવજાતના પાપોને માટે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા. કારણ કે એવું થવું બહુ જરૂરી હતું, આવશ્યક હતું. હું કંઈ મારા મૃત્યુ દ્વારા મારા પોતાના પાપોની પણ શિક્ષા ભરીપાર કરી શકતો નથી મિત્ર. મારા પોતાના મૃત્યુ દ્વારા પણ મિત્ર હું મારા પાપોનો દંડ ભરપાઈ કરી શકતો નથી કે નથી કોઈ બીજાના પાપોની માફી આપી શકતો. આપણા પાપો માટે ખુદ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને પાપ ઉપર, મરણ ઉપર, શૈતાન ઉપર વિજય પ્રાપ્ત કરીને ત્રીજે દિવસે પુનઃ સજીવન થયા મિત્ર. વારું આપણે હવે માથી અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયની પહેલી કલમમાં પ્રવેશ કરીએ. માથી અનુસાર શુભ સંદેશનો બીજો અધ્યાય પહેલી કલમ તમે જોશો તો પૂર્વના ખગોળ શાસ્ત્રીઓ એ શીર્ષક નીચે માથી અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયની પહેલી કલમ કહે છે કે હેરોદ રાજાના સમયમાં યહુદિયા પ્રદેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયો હતો. ત્યાર પછી કેટલાક ખગોળ શાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા. હવે આ જ્ઞાનીઓ, ખગોળ શાસ્ત્રીઓ એ જ્ઞાની પુરુષો હતા. માથી અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયની પહેલી કલમમાં ઐતિહાસિક ઘટના જણાવતા લખવામાં આવ્યું છે કે હેરોદ રાજાના સમયમાં, આ ઇતિહાસ પુરવાર કરે છે મિત્ર, સમયગાળો આપવામાં આવ્યો છે, ચોક્કસ સમય. હવે એ સમયે રોમન રાજ્ય હતું ત્યાં, અને હેરોદ રાજાની એ બીક હતી કે એની સામે કોઈ હરીફ ઊભો થાય નહીં, એનો કોઈ હરીફ બને અથવા તો એનો કોઈ હરીફ જન્મે એ એના માટે તો અસહ્ય હતું. જ્યારે એ ખગોળશાસ્ત્રીઓ રાજા હેરોદની પાસે જઈ ચડ્યા ત્યારે એ દ્વારા એને ચેતવણી મળી. બીજી કલમ જુઓ. તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઉગતો જોયો છે અને તેમનું ભજન કરવા આવ્યા છીએ. આ ખગોળશાસ્ત્રીઓ, જ્ઞાની પુરુષો એક રાજાનું ભજન કરવા માટે આવ્યા હતા, અને એ પણ બહુ જ દૂરથી. પણ આ સમાચારથી હેરોદ રાજા ગભરાઈ જાય છે. એ જ્ઞાની પુરુષો સેંકડો માઇલો કાપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજા તરીકે ભજન કરવા આવ્યા હતા. એ જન્મેલ વિભૂતિ તો યહૂદીઓનો રાજા હતા. આ ખગોળ શાસ્ત્રીઓ કે જે લોકો અવકાશ, ગ્રહો, તારાઓ વિશેના અર્થસૂચક તારાઓનો અભ્યાસ કરતા હતા, એવા ભેદી અર્થસૂચક તારા વિશેની ભવિષ્યવાણી ગણનાના પુસ્તકના 24મા અધ્યાયની 17મી કલમમાં સેંકડો વર્ષો અગાઉ કરવામાં આવી હતી મિત્ર. લખ્યું છે, યાકૂબમાંથી તારો ઝડકી નીકળશે અને ઇસરાયલમાંથી રાજદંડ ઊભો થશે અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે અને શેતના સર્વ દીકરાઓનો નાશ કરશે. હવે આ ભવિષ્યવાણી ઈશ્વરે બલામ
નામના બિન યહૂદી વ્યક્તિ દ્વારા ઉચ્ચારાયેલી હતી. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, એટલે ઇસરાયેલમાંથી એક તારનાર ઉદ્ધારક મુક્તિદાતા આવશે. હવે એ જમાના પણ મિત્ર વિદ્વાનો વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ ઈશ્વર તરફથી આવનાર મસીહા અભિષિક્તની રાહ જોતા હતા, અને એ સાચે જ સમગ્ર વિશ્વના અને સૃષ્ટિના રાજા પણ હતા. પણ એ કોઈ રાજમહેલમાં જન્મ્યા નહીં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને માણસે એને રાજા તરીકે સ્વીકાર્યા પણ નહીં. વાસ્તવમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી હૃદયના, માનવીના જીવનના રાજા થવા માંગે છે મિત્ર. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર સૃષ્ટિના રાજા તો છે જ, અને તે એક સમયે આપણે સૌએ માન્ય કરવું જ પડશે. પણ અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા હૃદયના રાજા બનવા માંગે છે. વારું આગળ આપણે ત્રીજી કલમ જોઈએ. લખ્યું છે, હેરોદ રાજા જ્યારે આ વાત સાંભળીને ઘણો ઉદાસ બની ગયો, અને યરૂશાલેમના બીજા બધાની પણ એવી જ હાલત થઈ. હેરોદ રાજા અને યરૂશાલેમના રહેવાસીઓ આ સમાચાર સાંભળીને ગભરાઈ ગયા, ઉદાસ બની ગયા. હવે શા માટે હેરોદ રાજા અને યરૂશાલેમના રહેવાસીઓ ઉદાસ બની ગયા અને ગાભરા બની ગયા? તો એ જ્ઞાની ખગોળશાસ્ત્રીઓએ જે પ્રશ્ન પૂછ્યો હતો એ બહુ ખળભળાટ મચાવનાર પ્રશ્ન હતો. યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અરે ભાઈ, આ હેરોદ રાજાનું રાજ્ય છીનવાઈ જાય તો? હેરોદને કોઈ હરાવી શકે અને એનું રાજ્ય પડાવી લે તો? વગેરે વગેરે પ્રશ્નો હેરોદ રાજાના મનમાં ગૂંચવા લાગ્યા. મિત્ર, એ બહુ જ શંકાશીલ માણસ હતો. કોઈ પણ ભોગે એનું રાજ્ય છીનવાઈ જાય નહીં એની એ બહુ તકેદારી રાખતો. એનાથી તો એ સહન થાય એવું જ હજુ જ નહીં. હવે જો એવું થાય ને તો યહૂદી લોકો બળવો પોકારીને રોમન સત્તાનો અંત લાવી દે. અને યહૂદીઓ રોમન સામ્રાજ્યની ગુલામી નીચે રહે એવી હેરોદની તો બહુ જ ભારે ઈચ્છા હતી. એટલા માટે એ લોકો અને બીજા લોકો પણ ગભરાઈ ગયા આ પ્રશ્ન સાંભળીને. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમાચારથી ઉથલ પાથલ અને એક ભયનો સન્નાટો ત્યાં છવાઈ ગયો. ભયનો સન્નાટો છવાઈ ગયો. પોતાને સર્જનહાર જીવંત ઈશ્વરની સમક્ષ નમ્ર અને દિન નહીં બનાવનાર વ્યક્તિ પણ પોતાને સતત અસલામત અનુભવે છે. મિત્ર, એ કાં તો ધાર્મિક હોય, સામાજિક હોય, આર્થિક અને રાજકીય કારણોસર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપે નહીં, અને પરિણામ શું આવે? પરિણામે એ સર્જનહાર જીવંત ઈશ્વરની સામે બળવો પોકારે છે. ઈસુ ખ્રિસ્ત જગતના અને ખાસ કરીને માનવ હૃદયના રાજા છે. મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં રાજ કરીને આપણા જીવનને ઈશ્વરે નક્કી કરેલા પથ ઉપર ચલાવવા માંગે છે. પરંતુ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ પ્રતિભાવ આપતા નથી, યોગ્ય પ્રતિભાવ આપતા નથી, તો પછી શું થાય? તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવો પ્રતિભાવ આપો છો? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સોંપનાર વ્યક્તિ જીવન પામે છે, અનંત જીવન પામે છે. જીવન એટલે અનંત જીવન, ભરપૂર જીવન, અનંત જીવન અને પાપોની માફી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન જે સોંપતો નથી એ વ્યક્તિ તો ઉદાસ બની જાય છે, અને આ ઉદાસીનતા પૃથ્વી ઉપરની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે અન્ય કોઈ પણ બાબત આપણા મનોમાંથી દૂર કરી શકતી નથી મિત્ર. અને એટલે મિત્ર, હું તમને કહેવા માગું છું કે તમે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ મૂકીને તમારા જીવનનો ગભરાટ, તમારા જીવનની ઉદાસીનતા દૂર થવા દો. એ પૂર્વના દેશોમાંથી બહુ જ દૂરથી આવેલા ખગોળશાસ્ત્રીઓ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર વિશ્વ અને સૃષ્ટિના રાજાનું ભજન કરવા માંગતા હતા. જ્યારે બીજી બાજુ શું છે? બીજી બાજુ આપણે જોઈએ છીએ હેરોદ રાજાના મનમાં અને અન્ય લોકોના મનમાં તો શું છે? ઉદાસીનતા, ગભરાટ. આ કેટલું બધું વિરોધાભાસી દ્રશ્ય અને કેટલી બધી વિચિત્ર પરિસ્થિતિ. વારું હવે આગળ આપણે ચોથી કલમ જોઈએ. અહીંયા લખ્યું છે કે તેણે બધા મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોની સભા બોલાવીને પૂછ્યું કે મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ? ઈશ્વરના વચનો ઉપર વિશ્વાસ નહીં કરનાર રાજા ઈશ્વરના વચનોને તપાસે છે, તમે જુઓ મિત્ર. અને એ માટે એ શાસ્ત્રીઓને પૂછે છે કે ભાઈ મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ? યહૂદી લોકો, ધર્મના આગેવાનો અને યજ્ઞકારો મસીહના આવવાની રાહ જોતા હતા મિત્ર. પરંતુ મસીહનું આગમન એમને માટે તો રાજકીય એટલે કે પરદેશી રાજ્યમાંથી છુટકારા માટેનું હતું.
એ લોકો તો માત્ર ભૌતિક સુખાકારી અને રાજકીય સ્વતંત્રતા ઈચ્છતા હતા, જ્યારે આવનાર મસી એ તો આધ્યાત્મિક ઉદ્ધારક અને આત્મિક મુક્તિદાતા હતા. ઘણી બધી વાર મિત્ર, માણસ ઈશ્વરની પાસે માત્ર ભૌતિક સુખાકારી માટે, લાભો પ્રાપ્ત કરવા માટે આવે છે, અને બીજા હેતુસર પવિત્ર ગ્રંથ બાઇબલનું માણસ વાંચન કરે અથવા અભ્યાસ પણ કરે. પરંતુ જો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો ઉપર વ્યક્તિ વિશ્વાસ ના કરે, એમાંના વચનોને વ્યક્તિ આધીન ના થાય, તો માણસની દશા કેવી થાય? તદ્દન નકામી. એ જાણવા છતાં પણ અજાણ્યો અને દેખતો છતાં પણ અંધ બની જાય. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું માનો છો? એ પોતાની જાતને તમે પ્રશ્ન નહીં પૂછો અને ખરેખર ખાતરી નહીં કરો તો તમને કશો જ ફાયદો થઈ શકે નહીં. પણ મારા પ્રશ્નો ઉપર તમે કૃપા કરીને વિચાર કરજો કે ખરેખર મિત્ર, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું માનો છો? શા માટે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકવા માંગો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મનુષ્યને પાપોની માફી, શૈતાનની ગુલામીમાંથી મુક્તિ અને અનંત મૃત્યુમાંથી છોડાવવા માટે આવ્યા હતા. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી વખત આવશે, ત્યારે તો પૃથ્વીના સમગ્ર માનવજાતના ન્યાયાધીશ તરીકે અને રાજા તરીકે આ પૃથ્વી ઉપર આવશે. પણ શું ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા તૈયાર હશો ખરા મિત્ર? કૃપા કરીને મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો. આજનો સદવિચાર તમે સાંભળો. આજનો સદવિચાર છે, ભક્તિની સચ્ચાઈ ઈશ્વરના વ્યક્તિત્વ પર અવલંબે છે, ભક્તની લાલસા કે સ્વાર્થ ઉપર નહીં. ફરીથી આજનો સદવિચાર હું બોલું છું, ધ્યાનથી સાંભળજો. ભક્તિની સચ્ચાઈ ઈશ્વરના વ્યક્તિત્વ પર અવલંબે છે, ભક્તની લાલસા કે સ્વાર્થ ઉપર નહીં. આજના આ સદવિચાર ઉપર વિચાર કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.